हेलो बाळको, गुड मॉर्निंग। केम छो તમે બધા? એકદમ મજામાં ને? તો ચાલો આપણે પાઠ 7 એ તમારી ગણિતની પુસ્તકમાં ભણી ગયા, હવે આપણે વર્કબુકમાં ભણીશું। તો પાઠ 7 જગ અને મગ છે એ આપણે હવે વર્કબુકમાં જોઈએ। કયા પાત્રમાં કેટલું પાણી સમાય? તો જોઈએ કે કયા પાત્રમાં કેટલું પાણી સમાય। मम्मी 3 कप चा केवी रीते बनावे छे ते अहीं दर्शावेल छे। जाणो समझो अने माग्या मुजब जवाब आपो। तो मम्मी छे ए 3 कप चा छे ए केवी रीते बनावे छे ए दर्शाववामां आव्यु छे अने एना परथी आपणे प्रश्नोना जवाब आपीशुं। तो सौथी पहेला गेस स्टव पर तपेली मूकवी, पछी एमां 2 कप पाणी नाखवुं। तो 2 मोटा कप मम्मी पाणी नाखे छे, पछी 2 चमची चा नाखे छे, 3 चमची खांड नाखे छे, बराबर। पछी एमां 1 कप दूध नाखे छे अने आर्या 3 कप चा बने छे। तो अहीं 3 कप चा बनावा माटे मम्मीए केटलुं दूध अने पाणी लीधुं? तो मम्मीए 1 कप दूध अने 2 कप पाणी लीधुं। कप चा बनावा माटे 5 चमची खांड नाखीए तो चा केवी थई जाय? गाढ़ी थई जाय। तो चा वधारे गाढ़ी थई जाय, आपणे वधारे चमची खांड नाखी दईए तो चा वधारे गाढ़ी थई जाय। मम्मीए जो आ कपनी बदले आ मोटो कप लीधो होत तो 3 कप भराय के नहीं? तो ना भराय। तो मम्मीए एक आवा कपनी जग्याए एक आवो कप लीधो होत तो आवा 3 कप भराई ना शके, बराबर। चा बनावा मम्मी ने जे प्रवाही वस्तुओनी जरूर पड़े ते वस्तुओना नाम लखो। तो चा बनावा माटे कई कई प्रवाही वस्तुओनी जरूर पड़ी? पाणी अने दूध ए प्रवाही वस्तु छे, तो ए प्रवाही वस्तुओनी जरूर पड़ी, बराबर। तो तमे चा पीवो छो के दूध? आखा दिवसमां केटला कप? तो तमे चा पीवो छो के दूध अने केटला कप पीवो छो ए तमारे अहीं लखवानुं। हवे जोईए चानी दुकान। अहीं चानी दुकानमां चा वेचाय छे। 3 मित्रो रमेश, अनीश अने निगम चा पीवा जाय छे। तो आ 3 मित्रो चा पीवा जाय छे, तेमां नानो कपना 10 रूपिया अने मोटा कपना 20 रूपियामां चा वेचाय छे। तो चलो चित्र परथी जवाब आपो। रमेश एक नानो कप चा खरीदे छे तो तेने केटला रूपिया आपवा पड़े? तो रमेश नानो कप खरीदे छे तो एने 10 रूपिया आपवा पड़े। अनीश अने निगम बन्ने एक मोटो कप चा खरीदे छे तो तेमांथी 2 नाना कप भरी शकाशे के नहीं? अनुमान करी हा के ना मां जवाब आपो। तो अनीश अने निगम एक मोटो कप चा खरीदे छे अने एमांथी 2 नाना कप भरवा मांगे छे तो भरी शकाशे? तो हा, 2 नाना कप छे ए एक मोटा कपमांथी भरी शकाशे, तो आपणे हा लखवानुं। 3 मित्रो कुल मळीने केटला रूपिया चूकवशे? तो 3 मित्रो कुल मळीને કેટલા રૂપિયા ચૂકવશે? તો રમેશ એક નાનો કપ ખરીદ્યો કેટલા રૂપિયાનો છે? 10 રૂપિયાનો, અને અનીશ અને નિગમ એક મોટો કપ ખરીદ્યો તો એ 20 રૂપિયાનો છે। તો 10 વત્તા 20 કેટલા થાય? 30। તો 3 મિત્રો ભેગા મળીને 30 રૂપિયા ચૂકવશે। 10 રૂપિયામાં કયો કપ ચા મળશે? ચલો 10 રૂપિયામાં કયો કપ ચા મળશે, નાનો કપ કે મોટો કપ? તો 10 રૂપિયામાં નાનો કપ ચા મળશે। ચાનો કપ કયા વાસણની મદદથી સહેલાઈથી ભરી શકાય? ચલો ચાનો કપ છે એ કયા વાસણની મદદથી સહેલાઈથી ભરી શકાય? ચમચી, માટલું, વાટકી કે તપેલી? કયા વાસણની મદદથી ભરી શકાય? વાટકીની મદદથી। ચલો વાસણમાં જુદી જુદી વસ્તુઓ ભરવાની મજા। તો આપણે વાસણમાં જુદી જુદી વસ્તુઓ ભરીએ તો સૌથી વધારે પ્રવાહી સમાય તે વસ્તુ પર ગોળ કરો અને ઓછો સમાય તેના પર ચોરસ કરો। તો આપણને અલગ અલગ વાસણો આપ્યા છે, તો જેમાં સૌથી વધુ માત્રામાં પ્રવાહી સમાય એમાં આપણે ગોળ કરવાનો, અને જે વાસણમાં સૌથી ઓછી માત્રામાં પ્રવાહી સમાય એમાં આપણે ચોરસ કરવાનું। તો ચલો ડોલ, બોટલ અને કપ, તેમાં આપણને ડોલ ઉપર સૌથી વધુ સમાય તો ડોલ ઉપર ગોળ કરીને આપ્યું છે, અને
કપમાં ઓછો સમય તેમાં ચોરસ કર્યો છે એ રીતે આપણે આગળ કરવાનું છે. તો ચમચી ગ્લાસ અને જગ આપ્યું છે તો સૌથી વધુ શેમાં સમાય હા જગમાં તો આપણે જગ ઉપર આવી રીતે ગોળ કરી દેવાનું અને સૌથી ઓછું શેમાં સમાય ચમચીમાં તો ચમચી ઉપર આપણે ચોરસ કરી દેવાનું બરાબર એ રીતે આપણે કરવાનું છે. ગ્લાસ ડોલ અને આપણને આ ફિશ ટેન્ક આપ્યો છે બરાબર માછલી ઘર તો એમાં સૌથી વધુ શેમાં સમાય ડોલમાં આપણે ડોલમાં આવી રીતે ગોળ કરશું અને સૌથી ઓછું શેમાં સમાય ગ્લાસમાં તો ગ્લાસ ઉપર આપણે ચોરસ કરશું. તો આ રીતે તમારે કરવાનું છે નાનો જગ મોટો જગ અને આ જગ તો ત્રણમાંથી જેમાં વધારે સમાય એના ઉપર ગોળ કરવાનું અને જેમાં ઓછું સમયમાં ચોરસ કરવાનું બરાબર. તો એ રીતે તમારે આખી એક્ટિવિટી કરવાની છે. કપ કેટલી અને રકાબી એમાં વધારેમાં ગોળ અને ઓછામાં ચોરસ પછી કુકર બોટલ અને વાટકી પછી જો અહીંયા કેન આપ્યું છે સૌથી મોટું કેન એનાથી નાનું અને નાનું તો એમાં પણ તમારે ગોળ અને સૌથી વધારે સમયમાં ગોળ કરવાનું ઓછો સમયમાં ચોરસ કરી દેવાનું છે બરાબર. તો આ એક્ટિવિટી તમે જાતે કરી લેશો ને હા આ તમારે જાતે કરવાની છે. અહીં જુદા જુદા વાસણો આપેલા છે દરેક વાસણમાં આ કપ વડે પાણી ભરેલું છે તો આ કપથી વાગ્યા મુજબ જવાબ આપો બરાબર. તો બધા વાસણો જે આપણને આપ્યા છે જગ માટલું ગ્લાસ વાટકી ટબ બરાબર તો આ બધામાં આ કપથી પાણી ભર્યું છે. કયા કપથી આ કપથી પાણી ભરવામાં આવ્યું છે બરાબર. તો આપણે એક્ટિવિટી કરી અને જોઈ હતી બરાબર કે કેવી રીતે કેટલાક વસ્તુઓથી પાણી ભરવામાં આવે તો અડધી વસ્તુ ભરાઈ જાય છે અડધી વસ્તુઓ મોટી હોય છે એટલે નથી ભરાતી બરાબર. તો એક્ટિવિટી તમે ઘરે કરી હતી હા તો તમારી આ રીતે તમે ફરીથી એક્ટિવિટી કરી શકો છો. ચલો અનુમાન કરો કે કયા વાસણમાં સૌથી ઓછું પાણી સમાશે તો કયા વાસણમાં સૌથી ઓછું પાણી સમાશે જગ માટલી ગ્લાસ વાટકી કે ટબ તો વાટકીમાં સૌથી ઓછું પાણી સમાશે તો અહીંયા આપણે લખી દેવાનું વાટકી. સૌથી વધુ પાણી સામાં સમાશે સૌથી વધુ પાણી સામાં સમાશે હા માટલામાં તો લખવાનું માટલું. તપેલી કે ગ્લાસ બંનેમાંથી શું ભરવા વધુ કપ પાણી જોઈશે તપેલી ભરવા વધારે કપ પાણી જોઈએ કે ગ્લાસ ભરવા તો તપેલી ભરવા વધારે કપ પાણી જોઈએ. વાટકી કરતા ટબમાં વધારે પાણી સમાય છે ખરું કે ખોટું તો વાટકી કરતા ટબમાં વધારે પાણી સમાય ખરું કે ખોટું ખરું. ખાલી જગ્યા કરતા ગ્લાસમાં વધારે પાણી સમાય છે વાટકી કે તપેલી શેના કરતા ગ્લાસમાં વધારે પાણી સમાય વાટકી કરતા ગ્લાસમાં વધારે પાણી સમાય છે. ચલો નીચેનામાંથી કઈ વસ્તુની મદદથી પાણીના ગ્લાસ ભરવા સહેલા પડે તો આપણને નીચે વસ્તુ આપી છે એમાંથી કઈ વસ્તુની મદદથી પાણીના ગ્લાસ ભરવા સહેલા પડે કપ ગ્લાસ ચમચી કે વાટકી તો કયાની મદદથી આપણે સૌથી સહેલાથી ભરી શકીએ તો બીજા ગ્લાસની મદદથી. નીચેનામાંથી કયા બે પાત્રમાં સરખું પાણી સમાય છે તો આપણને નીચે પાત્રો આપ્યા છે એમાં કયા બે પાણીમાં કયા બે પાત્રમાં એક સરખું પાણી સમાય છે ટપ જગ ગ્લાસ અને જગ તો આ બંને જગમાં સરખું પાણી સમાય તો બંને નીચે આપણે ટીક કરી દેવાનું બરાબર. ચલો કયા બે ગ્લાસમાં એક સરખું પાણી સમાય રંગ પૂરીને દર્શાવો તો આપણને અલગ અલગ ગ્લાસ આપ્યા છે નાના અને મોટા બરાબર. તો આપણે કયા બે ગ્લાસમાં એક સરખું પાણી સમાઈ શકે એ આપણે રંગ પૂરીને બતાવવાનું છે તો ગ્લાસ નંબર એક અને ગ્લાસ નંબર ત્રણ એમાં સરખું પાણી સમાય તે તમારે રંગ પૂરીની અંદર પાણી દર્શાવી દેવાનું છે. નીચેનામાંથી પાત્રોમાં ઓછાથી વધારે પાણી સમાય તે પ્રમાણે એક બે ત્રણ ચાર ક્રમ આપો તો આપણે આજે આપણને પાત્રો આપ્યા છે તેમાં આપણે સૌથી ઓછું પાણી સમાય એથી જેમ જેમ વધારે સમાય એમ ક્રમ આપવાનો જેમ કે સૌથી ઓછું પાણી સમાય એમાં એક એનાથી થોડું વધારે સમાય એમાં બે એનાથી થોડું વધારે સમાય એમાં ત્રણ
અને એનાથી વધારે સમયમાં ચાર, એ રીતે ક્રમ આપવાના છે. તો સૌથી ઓછો શેમાં સમાય? કપમાં, તો એક નંબર. એનાથી વધારે ગ્લાસમાં, તો બે નંબર. ગ્લાસથી વધારે બોટલમાં, તો ત્રણ નંબર. અને એનાથી વધારે ડોલમાં, તો ચાર નંબર. એ રીતે આવી રીતે નંબર લખી દેવાના. કાણું પાડેલા પાત્રમાં પાણી ભરતા પાણી ધીમે ધીમે ઓછું થઈ જશે, હા કે ના? તો હા, હવે કોઈ પાત્ર હોય એમાં કાણું પાડી દીધેલું હોય તો એ પાણી ધીમે ધીમે ઓછું થઈ જાય ને. આપણે બોટલમાં કાણું પડેલું હોય ને, બોટલ પાણીથી ભરી હોય તો એ ધીમે ધીમે ઓછું થઈ જાય છે. ચલો, પાણી કેવી રીતે ઉપર આવ્યું તો ખબર છે, આની આપણે એક્ટિવિટી કરી હતી. તમે જોયું હતું વિડીયોમાં કે આપણે ગ્લાસમાં પાણી ભરીને એની અંદર કચુકા નાખીને એક્ટિવિટી કરી હતી. તો એક એક્ટિવિટી તમે ઘરે ટ્રાય કરી હતી? હા, તો બહુ મજા આવે છે ને એક્ટિવિટી કરવામાં. જો અહીં જો કાગડાને કાંકરા ન મળ્યા હોત તો બીજી કઈ યુક્તિ વાપરી શક્યો હોત વિચારો અને કહો. તો આપણે કચુકા નાખીને પાણીમાં એક્ટિવિટી કરી હતી, તો એ રીતે આ કાગડાની વાર્તા આપણે આગળ પણ સાંભળી હતી. ચલો, આ પ્રવૃત્તિ કરવાની છે જે આપણે કરી હતી. એમ એક સરખા ગ્લાસ લો, બંને ગ્લાસમાં અડધું અડધું પાણી ભરો. હવે એક ગ્લાસમાં એક બે ત્રણ ચાર પાંચ એમ પાંચ લખોટી નાખી, પણ પાણી ગ્લાસમાં છેક ઉપર સુધી ચડ્યું નહીં. હવે બીજા ગ્લાસમાં દસ લખોટી નાખી તો પાણી છેક ઉપર સુધી આવી ગયું. તો આપણે ઓછી લખોટી નાખી તો પાણી ઠેક ઉપર સુધી ના આવ્યું, થોડું જ ઉપર આવ્યું. અને વધારે નાખી તો વધારે ઉપર આવ્યું. ચલો, પાણી ભરવા માટે કયું પાત્ર વાપર્યું? ગ્લાસ. પ્રથમ ગ્લાસમાં કેટલું પાણી ભર્યું? સાચા જવાબ પર ટીક કરો. આખો ગ્લાસ, અડધો ગ્લાસ, એકદમ ઓછું કે પાણી ભર્યું નહીં? તો પ્રથમ ગ્લાસમાં અડધો ગ્લાસ પાણી ભર્યું. ગ્લાસમાં લખોટીઓ નાખવાથી શું થયું? તો ગ્લાસમાં લખોટીઓ નાખવાથી પાણી છેક ઉપર સુધી આવી ગયું. બીજા ગ્લાસમાં પાણી સાથે છેક ઉપર સુધી આવી ગયું? તો લખોટીઓ નાખવાથી બીજા ગ્લાસમાં પાણી છેક ઉપર સુધી આવી ગયું. એમાં આપણે દસ લખોટી નાખી હતી તો આપણે લખવાનું કે દસ લખોટી નાખવાથી પાણી છેક ઉપર સુધી આવી ગયું. ગ્લાસમાં લખોટીઓ નાખતા પાણી ખૂબ વધી ગયું, ખરું કે ખોટું? તો ખોટું, પાણી વધી નહોતું, પાણી ઉપર આવી ગયું હતું. ગ્લાસમાં કેટલી લખોટીઓ નાખવાથી પાણી છેક ઉપર સુધી આવી ગયું? ત્રણ, છ, આઠ કે દસ? તો ગ્લાસમાં દસ લખોટીઓ નાખવાથી પાણી છેક ઉપર સુધી આવી ગયું. તો હવે ઘરમાં પાણીનો વપરાશ, તમારા મમ્મી સાથે વાતચીત કરો અને કહો કે તમારા ઘરમાં નીચેની ક્રિયાઓમાં કેટલું પાણી વપરાય છે. એક ટપ, ડોલ કે પ્યાલો, કેટલું પાણી વપરાય છે એ તમારે લખવાનું છે, બરાબર? તો જો કચરા પોતું કરવા માટે, તો પોતું કરવા માટે કેટલું પાણી વપરાય? એક ડોલ, બરાબર? હું એક ડોલ પાણી લખ્યું છે તો મારા ઘરે એક ડોલ વપરાય છે. તમારા ઘરે કેટલું પાણી વપરાય છે તમારે તમારી મમ્મીને પૂછીને આ બધા પ્રશ્નોના જવાબ લખવાના છે. કે કપડાં ધોવા માટે કેટલું પાણી વપરાય છે, બરાબર? એ લખ્યું છે પાંચ ડોલ. પછી નાહવા માટે એક ટમ્બલર, પીવા માટે એક પ્યાલો અને વાસણ ઘસવા માટે બે ડોલ. તો તમારે તમારી મમ્મીને પૂછીને લખવાનું કે તમારા ઘરમાં કેટલું પાણી વપરાય છે. ચલો, નીચે આપેલા પ્રશ્નોના જવાબ માટે સાચો વિકલ્પ પસંદ કરી અને ખાનામાં લખો. નીચે આપણને જે પ્રશ્નો આપ્યા છે એના જવાબ માટે જે વિકલ્પ પસંદ કરીને અહીંયા ખાનામાં એનો જવાબ લખવાનો છે. તમે શાના વડે પાણી પીવો છો? જગ વડે, ડોલ વડે, ટાંકી વડે કે ગ્લાસ વડે? તો આપણે પાણી શાના વડે પીએ છીએ? ગ્લાસ વડે. તો આપણે અહીંયા ડ લખી દેવાનું, ગ્લાસ વડે. નાની પિચકારી ભરવા માટે તમારે કેટલું પાણી જોઈએ? ચલો, એક નાની પિચકારી ભરવા કેટલું પાણી જોઈએ? એક ચમચી, એક ગ્લાસ, એક ડોલ કે મોટી ટાંકી ભરીને? તો નાની પિચકારી ભરવા માટે એક ગ્લાસ પાણી જોઈએ. તો બ જવાબમાં લખી દેવાનું. એક ભેંસ દરરોજ પાંચ ડોલ પાણી પીવે છે, તો આવી બે ભેંસને પીવા કેટલી ડોલ પાણી જોઈએ? તો એક ભેંસ પાંચ ડોલ પાણી પીવે છે, તો બે ભેંસ હોય તો પાંચનું
વધારે બીજી ભેંસ પણ 5 ડોલ પાણી પીએ તો 5 વત્તા 5 કેટલા થાય 10 તો 2 ભેંસ 10 ડોલ પાણી પીવે ચલો એક હાથી દરરોજ 10 ડોલ પાણી પીવે છે તો આવા 3 હાથી કેટલા પાણી પી શકે તો 1 હાથી 10 ડોલ પીવે છે પછી 2 હાથી હોય તો 10 માં બીજા 10 ઉમેરવાના તો કેટલા થાય 20 ડોલ 2 હાથી 20 ડોલ પીવે તો 3 હાથી હોય તો એમાં બીજા 10 ઉમેરી દઈએ તો 10 વત્તા 10 વત્તા 10 એક હાથીની 10 ડોલ બીજા હાથીની 10 ડોલ ને ત્રીજા હાથીની 10 ડોલ તો કેટલા થાય 30 તો 10 30 લખી દેવાનું અહીં 5 સભ્યોનો એક પરિવાર એક દિવસમાં જેટલા પાણીનો વપરાશ કરે છે તે નીચે કોષ્ટકમાં આપેલ છે તેના પરથી વાક્યા મુજબ જવાબ આપો તો અહીં 5 સભ્યોનો એક પરિવાર છે એ એક દિવસમાં કેટલા પાણીનો ઉપયોગ કરે છે નીચે આપણને કોષ્ટકમાં આપેલું છે એના પરથી આપણે પ્રશ્નોના જવાબ આપીશું રસોઈ કરવા અને પીવા માટે 30 જગ કપડાં ધોવામાં 40 જગ વાસણ ધોવામાં 20 જગ નાહવામાં 75 જગ બરાબર તો રસોઈ કરવા અને પીવામાં કેટલું પાણી વપરાય છે રસોઈ કરવા અને પીવામાં 30 જગ પાણી વપરાય છે કપડાં ધોવામાં 400 જગ પાણી વપરાય છે તો ખોટું 40 જગ વપરાય છે વાસણ ધોવામાં 20 જગ પાણી વપરાય છે નાહવામાં કેટલા જગ પાણી વપરાય છે 75 જગ સૌથી વધુ પાણી કઈ ક્રિયામાં વપરાય છે નાહવામાં 75 જગ પાણી વપરાય છે ચલો શું છે ટીપે ટીપે દરિયો ભરાય તમારા ઘર કે શાળામાં ટપકતા નળ નીચે નાની બોટલ મૂકો અને સમય નોંધો 1 કલાક પછી નોંધો કે બોટલમાં કેટલું પાણી ભેગું થયું બરાબર તો તમારા ઘરે કે શાળામાં નળ ટપકતો હોય તેની નીચે આપણે નાની બોટલ મૂકવાની અને જોવાનું કે 1 કલાકમાં કેટલું પાણી ભેગું થયું બરાબર અને પછી આપણે નોંધવાનું તો 1 કલાકમાં કેટલું પાણી બગડે તો નાની બોટલ અડધે સુધી 1 કલાકમાં ભરાય એટલે 1 કપ જેટલું પાણી ભરાય તો 1 કલાકમાં 1 કપ જેટલું પાણી બગડે 1 દિવસમાં 1 આખી બોટલ ભરાઈ જાય તો 1 કલાકમાં 1 બોટલ જેટલું પાણી બગડે 1 અઠવાડિયામાં તો 7 દિવસનું 7 બોટલ પાણી વપરે અને 1 મહિનામાં કેટલું પાણી બગડે 30 બોટલ પાણીનો બગાડ થાય બરાબર હવે જોઈએ મિશ્ર પ્રશ્નો જુઓ અને સમજો તો ચલો આ 2 ગ્લાસ છે તો આપણે 2 ગ્લાસથી 1 આખો જગ ભરાય છે બરાબર તો જુઓ તો 2 ગ્લાસથી આખો જગ ભરાય છે તો અહીંયા 3 ગ્લાસ આપેલા છે ને આ જગ આપેલો છે તો વધારે પાણી કઈ બાજુ ગણાય તો આ 2 જગથી તો આ 2 ગ્લાસ છે એનાથી તો આખો જગ ભરાઈ ગયો અને આ બાજુ 1 ગ્લાસ પાણી વધારે છે તો જે બાજુ વધારે પાણી હોય એ ખાનામાં આપણે ટીક કરી દેવાનું છે બરાબર ચલો હવે જોઈએ તો જે બાજુ વધારે પાણી સમાય એ બાજુ આપણે ટીક કરવાનું તો 3 ગ્લાસ પછી અહીંયા કેટલું છે 2 ગ્લાસ અને જગ તો 3 ગ્લાસમાં 2 ગ્લાસથી 1 આખો જગ ભરાઈ જાય અને 1 ગ્લાસ વધારે તો આમાં 1 આખો જગ અને 2 ગ્લાસ તો કયું વધારે થયું આ બાજુ વાળું તો અહીંયા ટીક કરવાનું પછી ચલો આ 3જા નંબરમાં કઈ બાજુ વધારે પાણી છે તેમાં તમારે ટીક કરી દેવાનું બરાબર તો આ એક્ટિવિટી તમારે જાતે કરી દેવાની છે ચલો હવે આગળ જોઈએ ઉદાહરણ પ્રમાણે ઓછીથી વધુ પ્રવાહી સમાય તે રીતે 1 2 3 નંબર આપો તો સૌથી ઓછો સમય એમાં આપણે 1 નંબર આપવાનો એનાથી વધારે સમય એમાં 2 અને એનાથી વધારે સમય એમાં 3 તો જો સૌથી ઓછું ચમચીમાં સમાય એનાથી વધારે કપમાં અને એનાથી વધારે કીટલીમાં તો 1 2 3 એ રીતે નંબર આપ્યો છે હવે આપણે નંબર આપવાનો છે કે જગ કપ અને કુકર તો સૌથી ઓછું સેમાં સમાય કપમાં એનાથી વધારે જગમાં અને એનાથી વધારે કુકરમાં બરાબર ચલો નીચે આપેલી બોટલમાં પાણી ભરેલ છે વધુથી ઓછા પ્રવાહી તરફ 1 2 3 4 નંબર આપો
તો આમાં શું કરવાનું, સૌથી વધુ ભરેલી હોય, સૌથી વધારે બોટલ ભરેલી હોય એમાં એક નંબર, એનાથી ઓછી હોય એમાં બે નંબર, એનાથી ઓછી હોય એમાં ત્રણ નંબર, ને સૌથી ઓછી હોય એમાં ચાર નંબર આપવાનો. તો આ બોટલ જો સૌથી વધારે ભરેલી છે તો એક નંબર, એનાથી ઓછી ભરેલીમાં બે નંબર, એનાથી ઓછી ભરેલીમાં ત્રણ નંબર, અને એનાથી ઓછી ભરેલીમાં ચાર નંબર આપવાનો છે. બરાબર, તો આવી રીતે તમારે લખી દેવાનું છે. તો આવી રીતે બધી એક્ટિવિટી કરીને તમારે વર્કબુકમાં લખી દેવાનું છે. ઓકે, બાય બાય.